પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં મહાકાય વૃક્ષો જોવા મળે છે. આવા વૃક્ષો મિલકતોને નુકસાન પહોંચાડતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના સુધરાઈ સભ્યએ આ મામલે ઉગ્ર રજૂઆતો કરી છે. પોરબંદરના ખારવાવાડ સહિતના અનેક વિસ્તારોમાં વટવૃક્ષ બનેલા ઝાડવાઓ મિલકતને નુકસાન કરી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 7માં શાળાઓ અને રહેણાંક મકાનો પાસે આવા વૃક્ષો મુસીબત બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ એવી રજૂઆત કરી છે કે શહીદ ચોક, લાખાણી ફળિયું, ઝૂ ફળિયા તેમજ બ્રાન્ચ સ્કૂલની આસપાસ આવેલ મહાકાય વૃક્ષોનું તાત્કાલિક કટિંગ કરવામાં આવે. હાલમાં અમારે 7 નંબરના વોર્ડમાં ઝાડવાની બહુ તકલીફ છે. 6 મહિના થયા બધાને રજૂઆત કરી પણ અત્યારે પણ સમસ્યા નથી. ઘણાના મકાનની અંદર પણ ઝાડવા ગળી ગયા છે, ધાડિયું ગળી ગઈ છે, લોકો સૂઈ નથી શકતા. મકોરા અને બધાનો તાર છે, જીવ જંતુનો તાર થઈ જાય છે અને અમુકની તો દિવાલો પણ ફાડી નાખી છે. પોરબંદરમાં ઝાડવા કાપવાની ઝુંબેશ ચાલતી હોય પણ રોડ ઉપર કાપે છે. ખરેખર રોડ ઉપર ના કપાશે પણ જે લોકોના ઘરમાં ને જે લોકોના ઘરની અંદર સમસ્યા છે એ લોકોને ઝાડને ઝાડ નથી કાપવા પણ ધાડીઓ જે કોઈ મકાનની અંદર આવતી હોય, કોઈ ઝાડ ઉપર મકાનની દિવાલ ઉપર આવતી હોય એ કાપીને એની સમસ્યા હલ કરી છે. પણ 6 મહિના પહેલાં પણ આ રજૂઆત કરી હતી, 6 મહિના પછી પણ અત્યારે જાગતા નથી. નગરપાલિકામાં અઠવાડિયામાં 2 દિવસ એ લોકો કાપવા નીકળે છે પણ રોડ ઉપર કાપે છે. રોડ ઉપર કાપવાથી સુંદરતા એક તો હેલી જાય છે, બીજા નંબરમાં આપણે કહે છે વૃક્ષ વાવો તો વૃક્ષ વાવોનું જે આપણે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ચલાવે છે ઝુંબેશ એને આ લોકોના ભાજપના અહીંયા પ્રમુખ અને ચીફ ઓફિસરને ધ્યાને નથી આવતી. મારું માંગણી એવી છે કે જે તાત્કાલિક ધોરણે અમારા વોર્ડની અંદરમાં જે સમસ્યા છે એ સિવાય સ્કૂલની અંદર બાળકોને તકલીફ છે. પ્રાંત સ્કૂલની અંદર પ્રાંત સ્કૂલના આચાર્ય છે, કેટલી વખત લેખિત રજૂઆત કરી, સમસ્યા નથી કરતી. અમારા વિસ્તારને અવગણના 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 થાય છે તો આનો નિકાલ ક્યારે? આના માટે અમે અમારા વોર્ડમાંથી હવે લોકો જે લોકો ટાહીમામ થઈ ગયા છે અને આગામી દિવસોમાં એને શું પગલાં લેવાય, અમે લોકો આગામી લોકો બધા એટલા નારાજ થઈ ગયા છે કે આગામી દિવસોમાં એના માટે હવે કંઈક પણ આ લોકોને ઘર ભેગા કરવા માટે કંઈક કરવું પડશે. આ પ્રકારના વૃક્ષો મિલકતોને નુકસાન પહોંચાડતા હોવાથી સામાન્ય માણસોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આવા વૃક્ષોનું ટ્રીમિંગ જરૂરી બન્યું છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.